મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ખિલખિલાટમાં ફરજ બજાવતા બળવંત વાઘડિયાને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલનો કોલ મળતા બળવંત વાઘડિયા યુદ્ધના ધોરણે ખિલખિલાટ વાન લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. આમ હોસ્પિટલ પહોંચીને દર્દીની મુલાકાત કરતા દર્દીને જવાનું હતું રાઠડા બેટ ગામે, તો ખિલખિલાટની વાન રાઠડા ગામના કિનારા સુધી પહોંચી ગઈ, પણ ખિલખિલાટ વાન બેટમાં જઈ શકી એમ નહોતી. એટલે ખિલખિલાટ વાનના કેપ્ટન બળવંત વાઘડિયાએ દર્દીના સગાઓને કોલ કરતા, દર્દીના સગાઓ વ્યવસાય પેટે માછલી પકડવા માટે કડાણા ડેમમાં ગયા હતા અને દર્દીના સગાઓએ એવો જવાબ આપ્યો કે ડ્રાઈવર સાહેબ, તમે એમને નદીના કિનારા પર ઉતારી જતા રહો, એમ એક કલાક પછી આવી લઈ જશું, તેમ જણાવ્યું હતું. આમ રાઠડા બેટ ગામ કડાણા ડેમ અને મહીસાગર નદીમાં વચ્ચોવચ્ચ આવેલું છે અને અહીં અવર જવર કરવા માટે માત્ર ને માત્ર એક વિકલ્પ નાવડીનું છે. ત્યારે નવજાત શિશુને કિનારા પર ઉતારીને જવાની ખિલખિલાટના કેપ્ટન બળવંત વાઘડિયાને હિંમત ચાલીના એટલા માટે કિનારાના આજુબાજુ જોતા એક નાવડી કિનારા પર પડી હતી. તેમાં ખિલખિલાટના કેપ્ટન બળવંત વાઘડિયા જાતે જ નદીમાં નાવડી ચલાવીને નવજાત શિશુને ખિલખિલાટના કેપ્ટન બળવંત વાઘડિયાએ માતા અને બાળકને સહી સલામત નદી પાર કરી માતા અને બાળકને પોતાના ઘર સુધી પહોંચાડી. માતા અને સગા સંબંધીઓએ બળવંત વાઘડિયાના લાંબા આયુષ્યમાન આશીર્વાદ આપ્યા હતા અને બળવંત વાઘડિયા ઉત્તમ કામગીરીથી કડાણા તાલુકામાં ખિલખિલાટની ઉત્તમ કામગીરીથી નામ પ્રથમ જોવા મળે છે. ભીખાખાંડ સતડે ન્યૂઝ, મહીસાગર. મારું નામ બળવંતભાઈ વાઘડિયા છે. હું સંતરામપુર ખિલખિલાટમાં ફરજ બજાવું છું અને મને સ્ટેટ હોસ્પિટલ સંતરામપુરનો કોલ મળતા હું હોસ્પિટલ પર પહોંચ્યો અને હોસ્પિટલ પહોંચતા પેશન્ટને પૂછતા પેશન્ટે કીધું કે મારે જવું છે રાઠડા બેટ ગામે, તો હું એમને લઈ અને રાઠડાના કિનારા સુધી તો પહોંચી ગયો, પણ કિનારે પહોંચતા એમના સગાઓને કોલ કર્યો, તો સગાઓ ગયા હતા માછલી પકડવા માટે, એટલે એ આવી શકે એમ નહોતા. એટલા માટે મારા સાહેબને જાણ કરતાં મારા સાહેબે મને એવું કીધું કે જો તમને નાવડી ફાવતી હોય તો તમે એમને સહી સલામત ઘરે ડ્રોપ કરી શકો છો. એટલા માટે મને નાવડી આવડતી હતી એટલે હું ઓપરેશનને લઈ અને છેક રાઠડા બેટના કિનારા સુધી ઘરે સહી સલામત ડ્રોપ કરેલ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.